मित्रों, हूँ छो कौतुक शाह, आशीर्वाद क्लासेस फॉर साइंस, हस्तेश्वर साइंस स्कूल। आज आप चेप्टर टू ना एक्जाम्पल ना जे दाखला अगौना करता था, अब एना पछी नो जे नेक्स्ट दाखलो छे ए दाखलो छे सदेनो 2.30। आपणे एनी बात करीशुं। तो जे 2.30 जे दाखलो छे एमां एवुं कीधुं के 250 ml 0.15 molar बेन्जोइक एसिडनुं मिथेनोलमां द्रावण बनाववा માટેનો જરૂરી જથ્થો બનો। તો અહીંયા તમારી પાસે એક વસ્તુ ધ્યાન રાખશું કે તમે દાખલો વાંચી શકો છો કે 250 ml વીની કિંમત કેટલી આપી છે 250 ml, પછી એમની કિંમત કેટલી આપી છે 0.15, બેન્જોઇક એસિડનું સૂત્ર શું થશે C6H5CO2H નું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જરૂરી જથ્થો। એટલે શું કહે છે, વજન શોધવાની વાત કરી છે, વજન શોધવાની તમારી પાસે વાત કરી છે। તો તમારી પાસે આ જે દાખલો છે, તો આ દાખલામાં તમારી પાસે જે વીની કિંમત તમે બુકમાં દેખીને કહી શકો છો કેટલી કિંમત આપી છે 250 ml, તો 250 ml એટલે કેટલો લિટર લખાશે 0.25 લિટર લખાશે। ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? હવે પછી બીજી વસ્તુ વાત કરી છે એમની કિંમત કેટલી આપી, તમે દાખલા દેખી શકો છો, તો એમની કિંમત કેટલી આપી છે 0.15। હવે તમારી પાસે શું કીધું છે કે મિથેનોલનું માં દ્રાવણ બનાવવા માટે દ્રાવ્યનું વજન, તમને એ વાત કહી છે દ્રાવ્યનું વજન તમને શોધવા કીધું છે, બરાબર છે? તો આટલી વસ્તુ તમારી પાસે અહીંયા આપી છે, તો તમને એક મિત્રો ખ્યાલ છે કે જે એમ છે તમારી પાસે અહીંયા વાત કરી છે, તમારી પાસે આજે દાખલામાં વાત કરી છે બેન્ઝોઇક એસિડ વત્તા મિથેનોલ બંને ભેગા થાય છે અને શું બને છે દ્રાવણ। તો આમાં તમારી પાસે જે બેન્ઝોઇક એસિડ છે એનું પ્રમાણ ઓછું છે, બેન્ઝોઇક એસિડનું પ્રમાણ કેવું છે ઓછું છે, એટલે બેન્ઝોઇક એસિડ શા તરીકે વર્ષે દ્રાવ્ય તરીકે, મિથેનોલ શા તરીકે વર્ષે દ્રાવક તરીકે, અને આ બંને ધ્રુવીય છે, બંને કેવા છે ધ્રુવીય છે। ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? હવે આના વિશે બહુ ડિસ્કશન નહીં કરી, જે તે વખતે જ્યારે ઓર્ગેનિકનું પોર્શન આવશે તે વખતે આપણે આની વાત કરીશું, ઓકે? તો હવે તમારી પાસે મિત્રો એટલે આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ। હવે તમારી પાસે એમની કિંમત છે મોલારિટી, તો મોલારિટીનું સૂત્ર શું થશે મોલ લિટર ઇન્વર્સ, તો હવે મોલ લિટર મોલ એટલે શું થશે, મોલ એટલે શું લખાશે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં શું લખાશે દ્રાવ્યનું આયદળ ગુણ્યા શું લખાશે દ્રાવણનું કદ લિટર, પછી તમારે એમ એ લખવું, તો આગળ હજાર કરવો પડે, ઉપર આગળ હજાર વડે ગુણવા પડે। હવે તમને ખ્યાલ છે કે તમારી પાસે એમની કિંમત છે, તમે મિત્રો અહીંયા દેખી લો, તમારી પાસે એમની કિંમત છે 0.15 છે, દ્રાવ્યનું વજન છે એ ફાઇન્ડ કરવાનું છે, દ્રાવ્યનું આણ્વિક દળ તમને ખબર છે દ્રાવ્ય તરીકે કોણ છે બેન્ઝોઇક એસિડ છે, તો હવે બેન્ઝોઇક એસિડનું જે આણ્વિક દળ તમારે ફાઇન્ડ કરવું હશે તો તમારે શું કરવાનું ખબર, પહેલું બેન્ઝોઇક એસિડનું જે આણ્વિક દળ છે એ તમારે અહીંયા પહેલું ફાઇન્ડ કરી લેવાનું। તો કઈ રીતે ફાઇન્ડ કરવાનું હું તમને પહેલાં બતાવી દઉં કે બેન્ઝોઇક એસિડનું આણ્વિક દળ તમે મિત્રો કઈ રીતે ફાઇન્ડ કરશો, તમારે આ વસ્તુ એકચ્યુઅલી પહેલાં કરી દેવાની હોય છે એમની કિંમત લખતા પહેલાં। તો અહીંયા લખશું બેન્ઝોઇક એસિડનું આણ્વિક દળ, બેન્ઝોઇક એસિડનું સૂત્ર શું છે C6H5CO2H, તો તમારી પાસે લખાશે શું 6C + 5H + C + 2O + 1H। તો આપણે ખબર છે કે કાર્બનનું આણ્વિક દળ કેટલું છે 12, હાઇડ્રોજન 1 છે, હજુ કાર્બન જેનું 12 છે, ઓક્સિજન છે 16 છે, હાઇડ્રોજનનું 1 છે। તો તમે આમ ગણતા આ કેટલું થશે 12×72+5+12+32+1, તો આમ કરતા આ કિંમત કેટલી થશે 122 g/mol। ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તો C6H5નું જે આણ્વિક દળ છે એ કેટલું આવ્યું આપણી પાસે 122 g/mol। તો હવે તમારે મિત્રો આમાં કશું નથી કરવાનું, તમારે જે આણ્વિક દળ છે પહેલાં અહીંયા લખી દેવાનું, ક્યાં લખી દેવાનું તમારે અહીંયા લખી દેવાનું, પહેલાં પહેલાં લખી દેવાનું બેન્ઝોઇક એસિડનું આણ્વિક દળ, પછી તમારે આ લખવાનું, પછી આપણે આગળ જઈશું, ઓકે? ક્લિયર? મેં વાંધો નથી તમને સમજાવવા માટે લખ્યું હતું, એટલે અલગથી કેલ્ક્યુલેશન કરી છે। હવે તમારી પાસે ખ્યાલ છે કે એમની કિંમત તમારી પાસે કેટલી છે 0.15, તમે દ્રાવ્યનું વજન, તો તમારે દ્રાવ્યનું વજન તમે લખશો
દ્રાવણ વાણી વિશે તમારી પાસે કેટલું આવ્યું? 122. અને દ્રાવણનું કદ કેટલું છે આપણી પાસે? 0.25 લીટર. 0.25. તો માટે ઓકે, તો માટે શું લગાશે? દ્રાવ્યનું વજન એટલે શું લગાશે? 0.15 × 122 ગુણ્યા 0.25. તો તમારી પાસે આ જે કેલ્ક્યુલેશન છે, તો આમ કરતાં આ જે કેલ્ક્યુલેશન છે એ કેટલું થશે? તમારે એને કેલ્સીમાં ગણવું પડશે. તો આ કેલ્સીમાં ગણતરી કરતાં કેટલું થશે? 4.575 ગ્રામ. આ તમારું શું છે? આન્સર છે. ક્લિયર? હવે નેક્સ્ટ વાત કરીએ છે એક્ઝામ્પલ નંબર 2.28. તો મિત્રો, તમે ધ્યાન રાખશો કે એક્ઝામ્પલ નંબર જે 2.28 છે એમાં શું કહે છે કે તમે અહીંયા ધ્યાન રાખતા રહીશો કે એમાં આપણી પાસે વાત કરે છે કે 6.5 ગ્રામ એસ્પરીનને 450 ગ્રામ CA3 એટલે કેવા છે? સોને મિથાઇલ સાયનાઇડ કાં તો નામ છે એસિટોનાઇટ્રાઇલ માં ઓંગાળવામાં આવે તો એસ્પરીનની એસિટોનાઇટ્રાઇલમાં 10% ગણો. તો તમને ખબર છે કે અહીંયા જે એસ્પરીન છે અને બીજી કોઈની વાત છે એસિટોનાઇટ્રાઇલ કાં તોનું શું નામ છે? મિથાઇલ સાયનાઇડ. તો એસ્પરીનનું વજન કેવું છે? ઓછું છે એટલે દ્રાવ્ય થશે, અને એસિટોનાઇટ્રાઇલ છે એનું વજન વધારે છે એટલે શું થશે? દ્રાવક થશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તો એસ્પરીનની એસિટોનાઇટ્રાઇલમાં 10% વાળી. હવે 10% સૂત્ર શું છે? હું બોલતો જઉં છું. 100 × દ્રાવ્યનું વજન ગ્રામમાં, છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં. ક્લિયર? હવે હું પહેલાં તમારી પાસે અહીંયા જેની જે ડિટેલિંગ છે લખાવતો જોઉં છું કે એસ્પરીન છે, બીજી વસ્તુ શું વાત થઈ છે? એસિટો નાઇટ્રાઇલની વાત થઈ છે, અને ભેગા થઈને શું બનાવે છે? દ્રાવણ. ઓકે, હવે એસ્પરીન કેટલા ગ્રામ છે? નીચે લખી દઈએ કેટલા ગ્રામ છે? 6.5 ગ્રામ છે. અને એસિટોનાઇટ્રાઇલ કેટલા ગ્રામ છે? 450 ગ્રામ છે. ઓકે, તો એસ્પરીન એ શેના તરીકે વધશે? જેનું વજન ઓછું છે એ શેના તરીકે વધશે? સિમ્પલ વસ્તુ છે, એ શેના તરીકે વધશે? દ્રાવ્ય તરીકે. અને જેનું વજન વધારે છે એ શેના તરીકે વધશે? દ્રાવક તરીકે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? હવે તમે લખશો કે દ્રાવણનું કુલ વજન. તો દ્રાવણનું કુલ વજન એટલે શું લખાશો? માથે દ્રાવ્યનું વજન વધતા દ્રાવ્ય વધતા દ્રાવ્યનું વજન વધતા દ્રાવણનું વજન લખાશે એટલે શું લખાશે? દ્રાવ્યનું વજન વધતા દ્રાવણનું વજન લખાશે. દ્રાવ્યનું વજન કેટલું છે? 6.5 છે. આ કેટલું છે? 450 છે. તો આમ કરતાં આ જે કિંમત કેટલી થશે? 456.5 ગ્રામ થઈ જશે. ક્લિયર? હવે તમને શું કહે છે? હવે તમને શું કહે છે કે એસ્પરીનની એસિટોનાઇટ્રાઇલમાં 10% હોય. તો એસ્પરીનની કીધી છે, એસ્પરીન એટલે શું કહેવાશે? દ્રાવ્ય. અને ઓકે, એસ્પરીનની એસિટોનાઇટ્રાઇલમાં 10% વાળી. કાં તો તમને એસ્પરીનની એસિટોનાઇટ્રાઇલમાં કીધી એટલે કોની કીધી? દ્રાવ્યની 10% વાળી. હવે દ્રાવ્યની 10% વાળી સૂત્ર શું છે? પર્સન્ટેજ W/W. સૂત્ર શું લખાશે? 100 × દ્રાવ્યનું વજન ગ્રામમાં, છેદમાં શું લખાશે? દ્રાવણનું વજન ગ્રામમાં. ક્લિયર કે નહીં? ક્લિયર? તો હવે આપણને ખબર છે કે દ્રાવ્યનું વજન તમારી પાસે કેટલું છે મિત્રો? દ્રાવ્યનું વજન તમારી પાસે મિત્રો કેટલું છે? એક સિમ્પલ વસ્તુ છે. દ્રાવ્યનું વજન તમારી પાસે મિત્રો કેટલું છે? ખાસ ધ્યાન રાખશું. 6.5. દ્રાવણનું વજન કેટલું છે? 456.5. તો આમ કરતા આ જે કિંમત છે આ કિંમત કેટલી આવશે? 1.424%. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? આ કિંમત કેટલી આવશે? 1.424%. આ તો તમને દ્રાવ્યની 10% વાળી કીધી છે. હવે જો આ દાખલામાં બીજી રીતે કદાચ પૂછી નાખે, તમને એવું કહે કે દ્રાવકની 10% હોય, તમે અહીંયા શું કરતા? 100 × દ્રાવ્યનું વજન છે, તમે શું કરતા? દ્રાવકનું વજન ગ્રામમાં અને છેદમાં. તો અહીંયા જે કિંમત છે 6.5 જગ્યાએ કેટલી આવી જતી? 450. જો અહીંયા દ્રાવક લખતા તો મિત્રો દાખલો એકદમ ઇઝી છે અને
આ દાખલા એક એક માર્કમાં પૂછાઈ શકે, કાં તો નીટ માટે આઈએમપી છે, ચાર માર્ક્સમાં આ ચેપ્ટર છે, પણ આમાંથી આ દાખલા ચાર માર્ક્સ માટે આઈએમપી ના ગણે. ઓકે, ક્લિયર કે નહીં? નેક્સ્ટ આગળ વાત કરશું. હવે દાખલા નંબર 2.7 10 થી 25% દ્રાવણના 300 ગ્રામ, 25% દ્રાવણના 300 ગ્રામ એટલે દ્રાવ્ય 25% છે, અને 40% દ્રાવણના 10 થી 400 ગ્રામ એટલે 400 ગ્રામના 40% દ્રાવ્ય રહેલું છે. અને આ બે દ્રાવણો છે, 300 ગ્રામ અને 400 ગ્રામ જે દ્રાવણો છે એમને શું કરવામાં આવે છે, ભેગા કરવામાં આવે છે. તો જે પરિણામતું જે દ્રાવણ બનશે, એટલે પરિણામતું જે દ્રાવણ બનશે, તો એ પરિણામતા દ્રાવણની 10 થી 1% હોય. તો દ્રાવણમાં બે વસ્તુ હશે, દ્રાવ્ય પણ હશે અને દ્રાવક, તો બંનેની 10 થી 1% હોય તમારે આમાં ફાઇન કરવાની છે. તો તમે એ ખાસ ધ્યાન રાખજો. આ દાખલામાં શું કહે છે કે આ દાખલામાં હું સંખ્યા વાત તો જોઉં છું કે આ દાખલામાં તમારી પાસે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં શું વાત કરે છે કે 10 થી 25% દ્રાવણના 300 ગ્રામ એટલે હવે શું છે કે એક દ્રાવણ છે એનું ટોટલ વજન કેટલા ગ્રામ છે, 300 ગ્રામ છે. બીજું દ્રાવણ છે એનું વજન છે કેટલા ગ્રામ છે, 400 ગ્રામ છે. હવે આ બે દ્રાવણને શું કરે છે, ભેગા કરશે, એટલે ભેગા કરશે એટલે કાં શું થાય છે, ઓલરેડી કેટલા વધી જશે, અને સિમ્પલ વસ્તુ છે 700 ગ્રામ થશે. હું તમને જે કહેવા માગું છું, ખ્યાલ આવે છે કે નથી આવતો, આ કેટલા ગ્રામ થશે, 700 ગ્રામ થશે. હવે આ જે 300 ગ્રામમાં જે દ્રાવ્ય કેટલા છે, 300 ગ્રામ છે, ખાલી આ સમજવા માટે લખું છું, દ્રાવ્ય વજનથી કેટલા ટકા છે, 25% છે. અહીંયા દ્રાવ્ય વજનથી કેટલા ટકા છે, 40% છે, બરાબર છે. તો હવે આ જે દ્રાવણ જે બનશે, આ જે દ્રાવણ બનશે એ શું કહે છે, 10 થી 1% કોઈ 10 થી 1% શોધવાની કહે છે દ્રાવણની. હવે હું તમને સમજાવું છું કે દ્રાવણની 10 થી 1% એટલે દ્રાવણમાં કયા કયા ઘટકો હોઈ શકે, દ્રાવણમાં કયા કયા ઘટકો હોઈ શકે, દ્રાવક અને દ્રાવ્ય. ક્લિયર કે નહીં? તો દ્રાવકની 10 થી 1% શોધવાની વાત કરે છે અને દ્રાવ્યની 10 થી 1% શોધવાની વાત કરે છે. હવે આ તો ખાલી જસ્ટ તમારે સાઈડ પર લખવાનું છે, આ ખાલી તમે સમજાવ્યું છે કે આ વસ્તુ શું થયેલી છે કે બે દ્રાવણો છે, હવે બે દ્રાવણો શું કરવાનું છે, ભેગા કરવામાં આવે છે, જે મિશ્ર દ્રાવણ બનશે એની 10 થી 1% શોધવાની વાત કરશે. હવે મિશ્ર દ્રાવણમાં શું હશે, દ્રાવ્ય હશે અને દ્રાવક હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ હવે શું કરશો, હવે લખવા કરતા અહીં લખશો, અહીં 300 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય વજનથી 25% છે એટલે શું લખાશે, 300 × 25/100 એટલે કેટલા ગ્રામ થશે દ્રાવ્ય, આમાં દ્રાવ્ય કેટલા ગ્રામ થયું, 75 ગ્રામ એટલે ફર્સ્ટ આ લખ્યો, સેકન્ડ નંબર 400 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય વજનથી 40% છે એટલે શું લખાશે, એટલે શું લખાશે, 400 × 40/100 એટલે કેટલું લખાશે, આપણાથી 160 ગ્રામ. ક્લિયર કે નહીં? તો આમાં જે દ્રાવ્ય કેટલા ગ્રામ થયું, 75 ગ્રામ, આમાં જે દ્રાવ્ય છે કેટલા ગ્રામ થયું, 160 ગ્રામ. ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? અહીં ઓકે, અહીં મિશ્ર બનતા દ્રાવણનું કુલ વજન કેટલું થશે, 300 × 400 એટલે કેટલા ગ્રામ લખાશે, 700 ગ્રામ લખાશે. એક આ ક્લિયર, આ દ્રાવણનું થઈ ગયું. હવે આ તો દ્રાવણની વાત થઈ ગઈ, નેક્સ્ટ હવે મિશ્ર દ્રાવણમાં દ્રાવ્યનું વજન
તો મિશ્ર દ્રવણમાં દ્રાવ્ય વજન કેટલું થશે? મિશ્ર દ્રવણમાં જે દ્રાવ્ય છે વજન કેટલું થશે? 75 અને 160 કેટલું થશે? 75 વત્તા 160 એટલે કેટલા ગ્રામ થશે? 35 ગ્રામ. ઓકે, આ તમારી પાસે એકદમ મેઇન માહિતી આવી ગઈ. અને હવે આ જે દાખલો છે, તમે ધ્યાન રાખશો કે હવે આ જે દાખલો છે, હવે આ દાખલામાં તમારી પાસે શું કહે છે મેઇન, કે તમારે હવે આ દાખલામાં તમારે ખાસ મેઇન ધ્યાન રાખવાનું છે કે તમને અહીંયા શું કહે છે, પરિણામતા દ્રાવણની દર 80% હોય. તો પરિણામતા દ્રાવણની દર 80% એટલે શું કહેવાશે? પરિણામતા દ્રાવણની દર 80% હોય. તો પરિણામતા દ્રાવણ જે 80% હોય એટલે શું થશે કે દ્રાવકની 80% હોય તો એને બીજો દ્રાવણની 80% હોય. તો પહેલાં આપણે શું લખશું? પહેલાં આપણે શું લખશું? દ્રાવ્યની 80% હોય તો દ્રાવ્યની જે 80% હોય એટલે શું લખાશે? 100 × સૂત્ર શું જવાબ હશે? દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં શું લખાશે? દ્રાવણનું વજન ગ્રામમાં. તમે ધ્યાન રાખશો દ્રાવ્યનું વજન કેટલું જવાબ હશે? 235 ક્લિયર જ છે. દ્રાવણનું વજન કેટલું જવાબ હશે? 700 છે. હું તમને જે કહું છું ખ્યાલ આવી ગયો કે નહીં આવી ગયો? તો આમ કરતાં આજે કેટલો આવશે? 66.43% કેટલો આવશે? 66.43%. આટલું શું ક્લિયર કે નહીં? તો એક આ વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે આ તો તમારી પાસે દ્રાવણની 80%, તો દ્રાવણની 80%માં કયા કયા વસ્તુની વાત થઈ? દ્રાવ્યની વાત થઈ. હવે બીજી વસ્તુ કે દ્રાવણમાં તો બે ઘટક હોય, મેં તમને વચમાં વાત કરી કે દ્રાવણમાં તો બે ઘટક હોય, એક દ્રાવ્ય અને દ્રાવક. તો સેકન્ડ વસ્તુ શું વાત કરશું? દ્રાવકની 80%. તો આપણને ખબર છે કે જે દ્રાવકની 80% એટલે શું? બે ઘટકો છે અહીંયા, દ્રાવ્ય છે અને દ્રાવક છે. તો આને તમે ડાયરેક્ટ વાત કરી લેશું 100માંથી, તો કોણ થાય? 100 - 66.43. તો 100 - 66.43 ધારો કે તમે કરશો, તો આમ કરતાં તમારી પાસે આ જે કિંમત છે, તો આમ એ સોરી મારે કેલ્ક્યુલેશનમાં ભૂલ છે, તો આ જે કિંમત કેટલી આવશે? આ જે કિંમત કેટલી આવશે? 33.5%. આજે કેટલી કિંમત આવશે? 33.5%. અને આ કેટલું આવશે? 100 - 33.5, તો આ કિંમત કેટલી આવશે? 66.5%. ક્લિયર કે નહીં? તમારે મિત્રો ધ્યાન રાખશો, દ્રાવ્યના 80% હોય તો ઓછા જોઈએ, દ્રાવકના 80% વધારે. મોટે ભાગે કિસ્સામાં એવું છે, દર વખતે નથી હોતું, પણ ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર. તો હવે ધારો કે તમારે આ દાખલો દ્રાવકની 80% 100 - 33.5 મેં કર્યું છે, કે હું બીજું પણ કહી શકું છું કે અહીંયા શું લખીશ? દ્રાવક અહીંયા હું શું લખીશ? દ્રાવ્યની જગ્યાએ શું લખીશ? દ્રાવકની 80% હોય તો અહીંયા શું લખીશ? 100 × દ્રાવકનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં. તો અહીંયા 100 × તમારી પાસે આ જે કિંમત છે, તો તમારે અહીંયા શું કરવું? 100 × 235 જગ્યાએ જે દ્રાવક છે, તો દ્રાવક માટે તમે શું કરશો? કે આપણને ખબર છે કે દ્રાવણનું કુલ વજન 700 છે અને દ્રાવ્યનું વજન કેટલું છે? 235 છે. તો અહીંયા 5 આવશે અને અહીંયા આપણને ખબર છે કેટલા આવશે? 4 આવશે. અને અહીંયા કેટલા આવશે? 6 આવશે. 465 ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર. તો જે દ્રાવકનું વજન છે કેટલું આવશે? 465. અહીંયા કેટલું લખવાનું આવશે? 465. તો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક સબસ્ક્રાઈબ અને ફોરવર્ડ કરી શકો છો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.